હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં ચેપ્ટર 6 સુધી જોઈ લીધું. હવે જોઈશું ચેપ્ટર 7, જગ્સ એન્ડ મગ્સ. જગ અને મગ, અહીંયા શું છે બધી આપણને સમજૂતી આપી છે. ધ મેક્સિમમ એમાઉન્ટ ઓફ લિક્વિડ અ કન્ટેનર કેન હોલ્ડ ઇઝ કોલ્ડ ધ કેપેબિલિટી ઓફ ધેર કન્ટેનર. કે જે પ્રમાણે જે વાસણમાં પાણી પ્રવાહી સમાવી શકાય તે વાસણને ગુંજાસ કહે છે. શું કહે છે? કેપેબિલિટી. ધ લાર્જેસ્ટ યુનિટ ઓફ કેપેસિટી ઇઝ લિટર. ગુંજાસનો સૌથી મોટો એકમ શું છે? લિટર. ફોર એક્ઝામ્પલ, વોટર ઇન અ બકેટ 10 લિટર્સ, 20 લિટર્સ, પછી મિલ્ક 500 ml, 1 લિટર ઓઇલ, ઘી 5 લિટર, 10 લિટર્સ પેટ્રોલ ઇન અ ટેન્કર. ટેન્કરમાં કેટલું પેટ્રોલ સમાય? તો 500 લિટર્સ, 1000 લિટર્સ. એન્ડ ધ સ્મોલ યુનિટ ઓફ કેપેસિટી ઇઝ મિલિલિટર. ગુંજાસનો સૌથી નાનો એકમ છે આપણે જે તે શું છે? મિલિલિટર છે. અહીંયા સૌથી મોટો એકમ લિટર છે અને સૌથી નાનો એકમ છે મિલિલિટર. ઇટ ઇઝ એક્સપ્રેસ્ડ એઝ ml ઇન શોર્ટ. આપણે મિલિલિટરને શોર્ટમાં શું કહે છે? ml. ફોર એક્ઝામ્પલ, મિલ્ક ફોર બેબી તો 100 ml, 200 ml. કફ સિરપ જે આપણને દવા આપે છે, દવા લઈએ છીએ તો કેટલી લેવાની? 50 ml, 100 ml. ને સોફ્ટ ડ્રિંક કેચઅપ 300 ml, 500 ml. આ રીતે ml માં આપણે ગણતરી કરીએ છીએ. અને મેડિસિન ઇન એન ઇન્જેક્શન, આપણે ઇન્જેક્શનમાં જે દવા ભરીએ છીએ તો દવા કેટલી લેવાની એ અહીંયા બતાવે કે 1 ml, 3 ml, 5 ml. જે પ્રમાણે આપણે ડૉક્ટરે કીધું હોય એ પ્રમાણે આપણે દવા ભરીએ છીએ ને, એ રીતે આપણે શેમાં? મિલિલિટર, એટલે આપણે શોર્ટમાં ml કહીએ છીએ. નીચે જોઈએ કે 1 લિટર ઇક્વલ ટુ 1000 મિલિલિટર. 1 લિટર બરાબર 1000 મિલિલિટર થાય. પછી એક્વિપમેન્ટ ઓફ મેઝરિંગ લિક્વિડ. જે પ્રવાહી માપવાના સાધનો છે એ નીચે આપેલા છે. તો તમારે ચિત્રમાં છે ને 100 ml, 200 ml, 500, 1 લિટર, 5 લિટર, પછી એ રીતે 1 લિટર, 500 ml, 200 ml, 100 ml. આ રીતે શું છે? પ્રવાહી માપવાના સાધનો છે. હવે આપણે નીચે જોઈએ, બાજુમાં જોઈએ કે ક્વેશ્ચન નંબર 2-1. ફોર ધ ઓબ્જેક્ટ્સ બિલો, પુટ રાઇટ ફોર ધોઝ વિચ કેન હોલ્ડ મોર લિક્વિડ એન્ડ રોંગ ફોર ધોઝ વિચ કેન હોલ્ડ લેસ લિક્વિડ ઇન અ ગીવન બોક્સ. શું કહે છે કે નીચે જે ઓબ્જેક્ટ્સ આપેલા છે, જે વસ્તુ આપી છે, એમાં જે સૌથી વધારે લિક્વિડ સમાવી શકે તેમાં આપણે રાઇટની નિશાની કરવાની છે, અને સૌથી ઓછું લિક્વિડ સમાય તેમાં આપણે રોંગની નિશાની કરવાની છે. તો અહીંયા શું આપ્યું? પહેલામાં કપ, ગ્લાસ. તો કપમાં લિક્વિડ ગ્લાસ કરતાં ઓછું આવે તો એમાં આપણે રોંગ કરીશું અને ગ્લાસમાં રાઇટ કરીશું. બાજુમાં છે ડોલ અને ટપ. ડોલમાં કેટલું પાણી સમાય અને ટપમાં કેટલું સમાય? તો ટપમાં ડોલ કરતાં પાણી વધારે સમાય, ડોલમાં પાણી વધારે સમાય તો એમાં આપણે રાઇટ કરીશું, અને ટપમાં પાણી ઓછું સમાય તો એમાં રોંગ કરીશું. પછી જગ અને શું આપ્યું છે? પિચકારી. તો પિચકારી જગ કરતાં પાણી પ્રવાહી ઓછું લે તો એમાં આપણે રોંગ કરીશું અને જગમાં રાઇટ કરીશું. પછી અહીંયા બોટલ આપી છે, વોટર બોટલ. તો બંનેમાં આ નાની છે અને આ મોટી છે, તો નાની હોય એમાં પાણી ઓછું સમાય અને મોટી હોય એમાં થર્મોસ આપી છે. તો થર્મોસમાં
આમાં જે લિક્વિડ સમાય આના કરતાં ઓછું હોય તો એમાં આપણે રોંગ કરીશું, અને આમાં લિક્વિડ હોય વધારે સમાય તો એમાં આપણે રાઈટ કરીશું. પછી પાણીની બોટલો બે આપી છે, એમાં એક નાની છે ને મોટી છે, તો નાનીમાં રોંગ કરીશું અને મોટીમાં રાઈટ કરીશું. પછી માટલી છે અને જગ છે, તો માટલીમાં જગ કરતાં પાણી વધારે સમાય એમાં આપણે રાઈટ કરીશું અને જગમાં રોંગ કરીશું. એ રીતે નીચેના ચિત્રોમાં તમારે રાઈટ અને રોંગ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 2, ફોર ધ ઓબ્જેક્ટ્સ બિલો પુટ રાઈટ ફોર ધોઝ હુ કેન હોલ્ડ ધ મોર લિક્વિડ એન્ડ રોંગ ફોર ધ ધોઝ વિચ કેન હોલ્ડ ધ લીસ્ટ લિક્વિડ ઇન ધ ગીવન બોક્સ. આમાં શું છે કે જે સૌથી વધારે લિક્વિડ સમાય એમાં રાઈટ કરીશું, અને જેમાં સૌથી ઓછું લિક્વિડ આવે એમાં આપણે રોંગ કરીશું. તો આમાં શું છે, ડોલ, મગ અને જગ છે. તો ડોલમાં પાણી કેવું હોય, સૌથી વધારે સમાય, પછી જગમાં એના કરતાં ઓછું, અને જે કપ આપે છે એ કપમાં એનાથી સૌથી ઓછું. તો આપણે ડોલમાં રાઈટ અને કપમાં રોંગ કરીશું. અહીંયા જો દૂધની બોટલ આપી છે, ગ્લાસ છે અને જગ છે, તો સૌથી વધુ પ્રવાહી શેમાં સમાય, જગમાં, અને સૌથી ઓછું દૂધની બોટલમાં. કીટલી આપી છે, કપ રકાબી છે અને ચમચી છે, તો કપ રકાબીમાં સૌથી વધારે સમાય અને ચમચીમાં સૌથી ઓછું સમાય. પછી બોટલ, પીપ અને નાની બોટલ આપી છે, તો સૌથી વધારે પ્રવાહી શેમાં સમાય, પીપમાં, અને સૌથી ઓછું નાની બોટલમાં. પછી છે અહીંયા તપેલી છે, બાઉલ છે અને પ્લેટ આપી છે, તો આપણે જે આ તપેલી આપી છે એમાં સૌથી વધારે સમાય અને પ્લેટમાં સૌથી ઓછું સમાય. હવે નીચે જોઈશ, બાજુમાં જોઈશું ક્વેશ્ચન નંબર 3, અન્ડરસ્ટેન્ડ એન્ડ રાઇટ ધ આન્સર ટુ ધ ક્વેશ્ચન્સ. સમજો અને નીચેના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો શું છે, કન્ટેન્ટ્સ નીડેડ ટુ પ્રિપેર અ 1 ગ્લાસ લેમનેડ. એક ગ્લાસ લીંબુ શરબત બનાવવાનું છે, તો એમાં આપણે કેટલી કન્ટેન્ટ એન્ડ ઇન્ટીગ્રન્ટ જોઈશે, તો એમાં 1 ગ્લાસ ઓફ વોટર, 1 ગ્લાસ વોટર, 3 સ્પૂન્સ ઓફ સુગર, 1 પીંચ ઓફ સોલ્ટ, 15 ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ, હાફ લેમન, 15 ડ્રોપ્સ એટલે હાફ લેમન આપણે જોઈશે. હવે જોઈએ ક્વેશ્ચન વન, હાઉ મચ વોટર ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રિપેર 2 ગ્લાસ ઓફ લેમનેડ. 2 ગ્લાસ લેમનેડ બનાવવું હોય, લીંબુ શરબત બનાવવું હોય, તો આપણે કેટલા ગ્લાસ વોટર જોઈશે. અહીંયા 1 ગ્લાસ માટે આપણને 1 ગ્લાસ વોટર આપી છે, તો આપણે 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવાનું હોય તો આપણે કેટલા ગ્લાસ લેવો પડશે, 2 ગ્લાસ ઓફ વોટર, 2 ગ્લાસીસ ઓફ વોટર. 3, હાઉ મેની સ્પૂન્સ ઓફ સુગર ઇઝ રિક્વાયર્ડ ઓફ પ્રિપેર 3 ગ્લાસીસ ઓફ લેમનેડ. 3 ગ્લાસીસ બનાવવું હોય તો આપણે કેટલા લેમન જ્યુસ, કેટલી સ્પૂન્સ સુગર જોઈશે. 1 ગ્લાસ બનાવવા માટે 3 સ્પૂન સુગર જોઈશે, 3 સ્પૂન, તો આપણે અહીં કેટલા 3 ગ્લાસીસ બનાવવાના છે, તો 9 સ્પૂન્સ ઓફ સુગર આપણે જોઈશે. 3 નંબર, હાઉ મેની ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રિપેર 2 ગ્લાસીસ ઓફ લેમનેડ. હવે જો આપણે 1 ગ્લાસ લેમનેડ બનાવવા માટે 15 ડ્રોપ્સ અથવા હાફ લેમન, અડધું લીંબુ જોઈએ, તો હવે આપણે અહીંયા કેટલા 2 ગ્લાસ બનાવવાના છે, તો કેટલા જોઈશે, 30 ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. અહીંયા 50, તો એને આપણે ડબલ કરવાના, તો 30 ડ્રોપ્સ, અને એ ના લખવું હોય તો 1 લેમન એટલે આખું લીંબુ જોઈશે. 4, હાઉ મેની પિંચ ઓફ સોલ્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ અ પ્રિપેર 3 ગ્લાસીસ ઓફ લેમનેડ. 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે
કેટલી ચપટી મીઠું જોઈશે? તો 3 pinch ઓફ સોલ્ટ, 3 ચમચી મીઠું જોઈએ. 1 ગ્લાસ બનાવવા માટે 1 ચપટી મીઠું છે, તો 3 ગ્લાસ બનાવવા માટે 3 ચપટી મીઠું જોઈશે. હાઉ મેની ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ કેન બી ઓપ્ટેન્ડ ફ્રોમ 1 whole લેમન ઇફ 15 ડ્રોપ્સ આર ઓપ્ટેન્ડ ફ્રોમ 1/2 લેમન? અડધા લીંબુમાંથી 15 ડ્રોપ રસ નીકળે તો આખા લીંબુમાંથી જે આખું લેમન આપ્યું છે તેમાંથી કેટલા ડ્રોપ્સ નીકળશે? 30 ડ્રોપ્સ. ફોર નંબર, હાઉ મચ ટુ પે? કેટલા પૈસા ચૂકવવા પડશે? રાઇટ ધ આન્સર ટુ ધ ક્વેશ્ચન્સ બિલો. હવે અહીંયા શું છે, શેરડીનો રસ આપેલો છે, અહીંયા નાનો ગ્લાસ છે અને અહીંયા મોટો ગ્લાસ છે. 1 small glass ઓફ સુગર કેન જ્યુસ 5 rupees અને અહીંયા મોટો ગ્લાસ છે તો 1 big glass ઓફ સુગર કેન જ્યુસ 10 rupees. ક્વેશ્ચન 1, હાઉ મેની રૂપીઝ શુડ બી પેઇડ ફોર 2 small glasses ઓફ સુગર કેન જ્યુસ? 1 ગ્લાસના 5 rupees તો 2 ગ્લાસના 10 rupees. 3, 2, હાઉ મેની રૂપીઝ શુડ બી પેઇડ ફોર 2 big glasses ઓફ સુગર કેન જ્યુસ? 2 ગ્લાસ છે એના 1 ગ્લાસના 10 rupees તો 2 ગ્લાસના 20 rupees. 3, હાઉ મેની રૂપીઝ વિલ અ સ્મોલ ગ્લાસ એન્ડ અ બિગ ગ્લાસ ઓફ સુગર કેન જ્યુસ કોસ્ટ? 1 નાનો ગ્લાસ અને 1 મોટો ગ્લાસ ના કેટલા રૂપિયા આપણે આપવા પડે? તો નાના ગ્લાસના કેટલા છે? 5 rupees અને મોટા ગ્લાસના 10 rupees, તો 10 + 5 = 15 rupees. 4, હાઉ મેની રૂપીઝ વિલ 2 small glasses એન્ડ અ બિગ ગ્લાસીસ ઓફ સુગર કેન જ્યુસ કોસ્ટ? 2 small glasses, 2 નાના ગ્લાસ એન્ડ અ બિગ ગ્લાસ ઓફ સુગર કેન, 1 મોટો ગ્લાસ, તો 2 નાના ગ્લાસના 5 + 5 = 10 rupees અને 1 મોટો ગ્લાસ એના 10 rupees, તો 10 + 10 = 20 rupees થાય. 5 નંબર, હાઉ મેની રૂપીઝ શુડ બી પેઇડ ફોર અ સ્મોલ ગ્લાસ એન્ડ 2 big glasses ઓફ સુગર કેન જ્યુસ? 1 small glass એન્ડ 2 big glasses, તો સ્મોલ ગ્લાસના 5 rupees અને 2 small glasses ના કેટલા? 10, 1ના 10 અને 2ના 10, તો કેટલા થશે? 25. તો આપણે અહીંયા કેટલા લખીશું? 25 rupees. હાઉ મેની રૂપીઝ વિલ 3 small glasses ઓફ સુગર કેન જ્યુસ? કેટલા છે સુગર કેન જ્યુસ એટલે સ્મોલ ગ્લાસીસના? 1 ગ્લાસીસના 5 રૂપિયા, તો આપણે એવા કેટલા લેવાના છે? 3 ગ્લાસ, તો 5 × 3 = 50 rupees થાય. 7, હાઉ મેની રૂપીઝ વિલ 3 big glasses ઓફ સુગર કેન જ્યુસ કોસ્ટ? 3 big glasses, તો 2 ગ્લાસીસના કેટલા છે? 10 rupees અને આપણે અહીંયા કેટલા મંગાવ્યા છે? 3, તો 3 હોય તો આપણે અહીંયા 3 લખીશું, તો 10 × 3 = 30, તો આપણે કેટલા રૂપિયા આપવા પડે? 30 rupees. 8 નંબર, હાઉ મેની રૂપીઝ શુડ બી પેઇડ ફોર 3 big glasses એન્ડ અ સ્મોલ ગ્લાસીસ ઓફ સુગર કેન જ્યુસ? 3 big glasses, તો આપણે અહીં કેટલા લખ્યા? 3 big glasses ના 30 અને 1 small glasses, તો 1 નાના ગ્લાસના કેટલા છે? 5 rupees, તો 35 rupees થાય ને. 9 નંબર, હાઉ મેની રૂપીઝ વિલ 3 small glasses એન્ડ અ બિગ ગ્લાસીસ ઓફ સુગર કેન જ્યુસ કોસ્ટ? 3 small glasses, તો આપણે અહીંયા લખ્યા ત્યાં 3 small glasses ના કેટલા થયા? 15 અને 1 big glass ના કેટલા આપેલા છે? 10 rupees, તો 15 + 10, તો 25 rupees થાય. 10 નંબર, હાઉ મેની રૂપીઝ શુડ બી પેઇડ ફોર 2 small glasses
એન્ડ 3 બિગ ગ્લાસીસ ઓફ સુગર કેન જ્યુસ. 2 સ્મોલ ગ્લાસીસ, તો એક ગ્લાસ કેટલાનો છે? 5 રૂપીસ. તો 5 + 5 કેટલા થશે? 10. આ કેટલા થયા સ્મોલ ગ્લાસના. હવે છે 3 બિગ ગ્લાસીસ, તો બિગ ગ્લાસીસના આપણે કેટલા લખ્યા હતા? 30. તો 10 + 30 તો કેટલા થશે? 40 રૂપીસ. ક્વેશ્ચન 5, મેઝર ઓફ વિસલ ફિલ્ડ વિથ વોટર ઇઝ ગીવન બિલો. અહીંયા નીચે પાણી ભરેલા કેટલાક વાસણો આપેલા છે. આન્સર ક્વેશ્ચન્સ ઓન ઇટ્સ બેઝિક, તેના આધારે આપણે નીચેના ક્વેશ્ચનના આન્સર્સ આપવાના છે. તો જોઈશું, 2 મગ ઇક્વલ ટુ ફિલ અપ કપ્સ, તો કેટલા આવશે? 6. 2 નંબર, 4 મગ્સ ઇક્વલ ટુ ફિલ અપ જગ્સ, તો 2. 2 બકેટ્સ ઇક્વલ ટુ ફિલ અપ જગ્સ, તો 6. 4 1 જગ ઇક્વલ ટુ ફિલ અપ કપ્સ, તો 6. 5 1 બકેટ ઇક્વલ ટુ ફિલ અપ કપ્સ, તો 18. 6 1 બકેટ ઇક્વલ ટુ ફિલ અપ મગ્સ, 6. 7 2 જગ્સ ઇક્વલ ટુ ફિલ અપ કપ્સ, 12. 8 2 બકેટ્સ ઇક્વલ ટુ ફિલ અપ કપ્સ, 36. આ રીતે તમારે નીચે અહીંયા તમારે ગણતરી કરવાના કે એક કપ, એક મગ છે તો એક મગમાં કેટલા કપ ભરાય? 3. એક જગ હોય તો એક જગમાં 2 મગ ભરાય, અને એક ડોલ હોય તો એક ડોલમાંથી 3 જગ ભરાય. તો એ રીતે આ નીચે ગણતરી કરેલી છે. ક્વેશ્ચન 6, એડિશન તો તમને બધાને આવડે જ છે ને. તો જોઈએ, 5 લિટર્સ + 7 લિટર્સ, તો અહીંયા કેટલા થશે? 12 લિટર્સ. કેટલા થશે? 12 લિટર્સ. 6 + 4, તો 10 લિટર્સ. 8 લિટર્સ + 9 લિટર્સ, તો 8 + 9 = 70 લિટર્સ. 12 લિટર્સ + 3 લિટર્સ, તો 50 લિટર્સ. 14 લિટર્સ + 5 લિટર્સ, તો 19 લિટર્સ. હવે છે ml, 11 ml + 7 ml, તો 18 ml. 22 ml + 4 ml, તો 26 ml. 27 ml + 2 ml, 27 + 2 = 29 ml. 21 ml + 7 ml, તો 28 ml. 23 ml + 5 ml, તો 28 ml. એ રીતે તમારે આખા પેજમાં એડિશન જાતે કરવાના છે. સબટ્રેક્ટ, તો સબટ્રેક્ટ એટલે બાદબાકી, અને એડિશન એટલે સરવારા. 8 લિટર્સ - 3 લિટર્સ, તો 5 લિટર્સ. આમાં માઇનસ કરવાના, બાદ કરવાના. 9 લિટર્સ - 6 લિટર્સ, તો 3 લિટર્સ. 7 લિટર્સ + 5 લિટર્સ, તો 2 લિટર્સ. 30 લિટર્સ - 3 લિટર્સ, તો 10 લિટર્સ. 16 લિટર્સ - 5 લિટર્સ, તો 11 લિટર્સ. એ રીતે આખા પેજમાં સબટ્રેક્શન આપેલા છે, તો તમારે જાતે કરવાના છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 8, સોલ્વ ધ પ્રોબ્લેમ. વન નંબર, ઉષાબેન હેડ 2 લિટર્સ ઓફ મિલ્ક ઇન અ સોસપેન. હેતલબેન ગેવ અનધર સોસપેન ફિલ્ડ વિથ 3 લિટર્સ ઓફ મિલ્ક.
હાઉ મચ મિલ્ક ડઝ ઉષાબેન હેવ નાવ? હવે ઉષાબેન પાસે કેટલું, ઉષાબેનની પાસે તપેલીમાં કેટલું દૂધ હતું? 2 લિટર્સ. હેતલબેન ગેવ અનધર સોસપેન. હેતલબેન 3 લિટર દૂધની તપેલી, 3 લિટર દૂધ ભરેલું આપ તપેલી આપી જાય છે. તો એ કેટલા લિટર છે? પહેલાં આપણે કેટલા લખીશું? 2 લિટર્સ મિલ્ક, 2 લિટર્સ ઓફ મિલ્ક અને પ્લસ 3 લિટર્સ ઓફ મિલ્ક, તો કેટલું થાય? 5 લિટર્સ ઓફ મિલ્ક. ઉષાબેન પાસે કેટલું થશે? ઉષાબેન હેવ 5 લિટર્સ ઓફ મિલ્ક. 2 નંબર, એ ટંક ઓફ પેટ્રોલ હેઝ 30 લિટર્સ ઓફ પેટ્રોલ. પેટ્રોલની એક ટાંકીમાં 30 લિટર્સ પેટ્રોલ છે. અનધર 9 લિટર્સ પેટ્રોલ વોઝ ફિલ્ડ ઇન ઇટ. તેમાં 9 લિટર પેટ્રોલ ઉમેરાય છે, ભર્યું. તો હાઉ મચ પેટ્રોલ વિલ બી ધેર નાવ? 30 લિટર્સ ઓફ પેટ્રોલ પ્લસ 9 લિટર્સ ઓફ પેટ્રોલ, તો કેટલું થાય? 30 + 9 = 39 લિટર્સ ઓફ પેટ્રોલ. 3 નંબર, હરેશ હેડ 35 લિટર્સ ઓફ વોટર. હરેશ પાસે કેટલું છે? 35 લિટર્સ ઓફ વોટર ઇન અ બકેટ. નરેશ પોર્ડ 5 લિટર્સ ઓફ વોટર ઇન ઇટ. નરેશે તેમાં 5 લિટર પાણી રેડ્યું, તો પ્લસ 5 લિટર્સ ઓફ વોટર, તો બકેટમાં કેટલું પાણી થશે? 35 + 5 = 45 લિટર્સ ઓફ વોટર. 4 નંબર, એ બોટલ ઓફ હેર ઓઇલ હેડ 90 ml ઓઇલ. તેલની બાટલીમાં કેટલું છે? 90 લિટર તેલ હતું, તેમાં 10 ml ઓઇલ વોઝ સ્પાઇલેડ ફ્રોમ ઇટ. અને 10 ml ઓઇલ તેમાંથી ઢોળાઈ ગયું. નાવ હાઉ મચ ઓઇલ ઇફ લેફ્ટ ઇન ધ બોટલ? તો 90 ml એમાં હતું બોટલમાં, અને એમાંથી કેટલું ઢોળાઈ ગયું? 10 ml. તો આપણે એમાંથી શું કરવાના? માઇનસ કરી દેવાના. તો કેટલા થશે? તો બોટલમાં કેટલું તે ઓઇલ રહેશે? 80 ml. 5 નંબર, 1 જાર હેડ 50 લિટર્સ ઓફ ઘી. એક બરણીમાં 50 લિટર્સ ઘી છે. 4 લિટર્સ ઓફ ઘી વોઝ યુઝ્ડ ઇન પ્રિપેરિંગ હલવા ફ્રોમ ઇટ. 50 લિટર્સ ઓફ ઘી, બરાબર, એ તો હતું જ. તેમાંથી 4 લિટર ઓફ ઘી વોઝ યુઝ્ડ હલવો બનાવવા માટે 4 લિટર ઘી વપરાઈ ગયું. તો બરણીમાં કેટલું ઘી વધ્યું? 50 લિટર્સ - 4 લિટર્સ, તો 11 લિટર્સ ઓફ ઘી બરણીમાં વધ્યું. 6 નંબર, એ વોટર ટેન્ક ઇન અ સ્કૂલ હેડ 50 લિટર્સ ઓફ વોટર. સ્કૂલની એક ટાંકીમાં 50 લિટર્સ પાણી છે. ચિલ્ડ્રન ડ્રંક 40 લિટર્સ વોટર ફ્રોમ ઇટ ટુડે. આજે જે સ્કૂલના બાળકો છે તે 40 લિટર્સ એમને પાણી પીધું. ઓફ વોટર માઇનસ 40 લિટર્સ ઓફ વોટર, તો સ્કૂલની ટાંકીમાં કેટલું પાણી વધ્યું? 10 લિટર્સ ઓફ વોટર. 50 - 40, તો 10 લિટર્સ વધ્યું. હવે જોઈશું આપણે ક્વેશ્ચન પેજ નંબર 84. લેટ્સ ડુ હોમવર્ક. 1 નંબર, ફોર ધ ઓબ્જેક્ટ્સ બિલો ગીવન સિરિયલ નંબર 1, વિચ હોલ્ડ્સ ધ મોસ્ટ લિક્વિડ? સિરિયલ નંબર 2, વિચ હોલ્ડ્સ ઓફ લેસર લિક્વિડ? એન્ડ 1 એન્ડ સિરિયલ નંબર 3, વિચ હોલ્ડ્સ ધ લીસ્ટ લિક્વિડ ઇન અ ગીવન?
શું કહે છે કે આપણે અહીંયા 1, 2, 3 એમ નંબર આપવાના છે, પણ કેવી રીતે આપીશું કે જેમાં સૌથી વધુ પ્રવાહી સમાય એમાં આપણે 1 નંબર, તેનાથી ઓછું સમાય એમાં 2 નંબર, અને સૌથી ઓછું સમાય તેમાં આપણે 3 નંબર આપવાનો છે. તો અહીંયા શું આપી છે, ડોયો, કુકર અને પેન. તો સૌથી વધુ કુકરમાં લિક્વિડ સમાય, પછી પેનમાં અને 3 નંબર ડોયામાં. હવે અહીંયા જો કલર પેન્ટ આપ્યું છે, બરણી છે અને વોટર સ્પ્રે છે, તો સૌથી વધારે શેમાં સમાય, લિક્વિડ પેન્ટ, પેન્ટ જે કલર પેન્ટ આપી છે એમાં સૌથી વધારે સમાય, પછી એનાથી ઓછું બરણીમાં અને વોટર સ્પ્રેમાં સૌથી ઓછું આવે. પછી છે અહીંયા પીપ આપ્યું છે, ટેન્કર છે અને મોટી જે ટાંકી છે તે આપેલી છે, તો સૌથી વધારે પાણી ટેન્કરમાં સમાય, એના પછી આ ટાંકીમાં અને સૌથી ઓછું પીપમાં. પછી અહીંયા આપ્યું છે જે બીકર આપ્યું છે તે પછી અને આ સૌથી, તો સૌથી વધારે આમાં સમાશે, પછી આ જે આપ્યું છે એમાં 2 નંબર આપીશું અને સૌથી જે ઇન્જેક્શનનું આવે એમાં આપણે 3 નંબર આપીશું. હવે 2 નંબર, મેચ ધ ફોલોઈંગ, 70 લિટર્સ માઇનસ 6 લિટર્સ તો 11 લિટર્સ, 29 લિટર્સ પ્લસ 8 લિટર્સ તો 37 લિટર્સ, 35 ml પ્લસ 4 ml તો 39 ml, 46 ml માઇનસ 3 ml તો 43 ml, 51 લિટર્સ પ્લસ 9 લિટર્સ તો 60 લિટર્સ, 68 લિટર્સ માઇનસ 7 લિટર્સ 61 લિટર્સ, 79 ml માઇનસ 7 ml તો 72 ml, 80 ml પ્લસ 2 ml તો 82 ml. બરાબર, એ રીતે તમારે સામસામે એના જે એડિશન છે અને સબસ્ટ્રેક્શન છે એ તમારે જોડવાના છે. 3 નંબર, સોલ્વ ધ વર્ડ પ્રોબ્લેમ. 1 નંબર, એ ટેન્કર હેડ 19 લિટર્સ વોટર, 10 લિટર્સ વોટર વોઝ પ્યોર ઇન અ બકેટ ફ્રોમ ઇટ, નાવ હાઉ મચ વોટર ઇઝ લેફ્ટ ઇન ધ ટેન્કર. એક ટેન્કરમાં 19 લિટર વોટર હતું, તેમાંથી 10 લિટર પાણીની ટાંકીમાં નાખવામાં આવ્યું, તો હવે કેટલું પાણી ટેન્કરમાં વધ્યું, તો 19 લિટર ઓફ વોટર, એમાંથી 10 લિટર આપણે કાઢી નાખ્યું તો માઇનસ 10 લિટર વોટર, તો કેટલું રહ્યું, 18 લિટર્સ વોટર બાકી રહ્યું. 2 નંબર, તેજલ હેડ 15 લિટર્સ ઓફ જ્યુસ, તેજલ પાસે 15 લિટર જ્યુસ હતો, મહેશ ગેવ 9 લિટર્સ ઓફ જ્યુસ ટુ હર, મહેશે તેને 9 લિટર જ્યુસ આપ્યો, તેજલ પાસે 15 લિટર ઓફ જ્યુસ તો હતો અને મહેશે તેને કેટલું આપ્યું, 9 લિટર, તો એમની પાસે શું થયું, એડ થયું, તો પ્લસ 9 લિટર્સ ઓફ જ્યુસ. તો હવે તેજલ પાસે કેટલું થયું, 15 પ્લસ 9 24 લિટર્સ ઓફ જ્યુસ, તો 24 લિટર જ્યુસ તેજલ પાસે થશે. 3 નંબર, એ જગ હેડ 8 લિટર્સ ઓફ વોટર, એક જગમાં 8 લિટર વોટર છે, હાફ ઓફ ધ વોટર વોઝ સ્પિલ્ડ ફ્રોમ ઇટ, અડધા જગનું પાણી ઢોરાઈ ગયું, નાવ હાઉ મચ વોટર ઇઝ લેફ્ટ ઇન જગ. હવે આમાં આપણે શું છે, અહીંયા રકમ આપી છે પણ અહીંયા આપી નથી, તો 8 લિટર્સ ઓફ વોટર અને હાફ, તો 8 માઇનસ 8 માંથી આપણે અડધા કરીએ તો કેટલા થશે, 4,
તો 4 લિટર્સ ઓફ વોટર ઢોળાઈ ગયું. તો કેટલું જગમાં રહેશે? 4 લિટર્સ ઓફ વોટર. આ રીતે તમારે ચેપ્ટર 7 જગ્સ એન્ડ મગ્સ સ્વાપ મેથ્સની વર્કબુકમાં તમારે પેજ નંબર 85 સુધી કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, બાય બાય.